સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચીંગ કરતા બે લોકોને ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી સિત્તેર હજારનો મુદ્રામાલ કબજે કર્યો હતો પોલીસે આ બંનેની કડક પૂછપરછ કરતા કોરોના કાળમાં ધંધો બંધ થઈ જતા શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે મોબાઈલ સ્નેચીંગ કરવાનું શરૂ કર્યું હતું જો કે આ બંનેની ધરપકડ થતાં શહેરના ત્રણ પોલીસ મથકના ગુના ઉકેલાઈ જવા પામ્યા છે કોરોના કાળમાં એક તરફ લોકોના વેપાર ધંધાબંધ છે અને જેને લઈને લોકોની આર્થિક સ્થિતિ પડી ભાંગી છે સામાન્ય પરિવારનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે જેને લઈને કેટલાક લોકોનું માનસિક સ્થિતિ બગડતા તેઓ આપઘાતનો રસ્તો અપનાવે છે તો કેટલાક લોકો ચોરી લૂંટફાટ જેવી ગુનાખોરીનો રસ્તો અપનાવે છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આવા જ બે આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસે બાતમીના આધારે બે મોબાઈલ સ્નેચરોને કમેલા દરવાજા પાસે આવેલી રાજીવનગર ઝૂંપડપટ્ટી પાસેથી ઇકબાલ ઉર્ફે ઇકબાલ પાત્રીસ ગુલામ સૈયદ અને બીજાનું નામ મનીષ ઉર્ફે મન્યો અશોક રાઠોડને પકડી પાડ્યા હતા પોલીસે આ બંનેની પૂછપરછ કરતા કોરોના કાળમાં કામ ધંધો બંધ થઈ જતા શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે તેઓએ મોબાઈલ સ્નેચિંગનો રસ્તો અપનાવ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઇકબાલની માતા થોડા દિવસો પહેલા ગુજરી ગઈ હોય અને પરિવારમાં ભાઈ સિવાય કમાનાર કોઈ ન હોય તેણે મોબાઈલની ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી તો મનીષ રાઠોડની પત્ની ગર્ભવતી હોવાથી તેમજ તેની પાસે કોરોનામાં કામ ધંધો ન હોવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી જતા તે ચોરીના રવાડે ચડ્યો હોવાની વાત કરી હતી પોલીસે આ બંને પાસેથી ત્રણ મોબાઈલ અને બાઇક સાથે મળી કુલ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પુણા સરથાણા અને કાપોદરા પોલીસના મોબાઈલ સ્નેચિંગના પણ ત્રણ ગુનાઓ ઉકેલી નાખ્યા છે આ આરોપીઓ પૈકી મનીષ ઉર્ફે મન્યો અગાઉ મોબાઈલ ચોરીમાં આઠ વાર પકડાયો છે જ્યારે ઇકબાલ ત્રણ ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે